અને એ એમ કહેવાય કે મીઠુડી મારવાડ ની ધરતી અને સાહેબ એ રંગીલું રાજસ્થાન હે કેવી રીતે માલિકોર કીધું કે જેનો રાજા સુખી હોય એની પ્રજા પણ સુખી હોય ઢોકડે ઠાઠ સભા ભરાઈ ગઈ હોય અને એ સભાજનો આદરતા પૂર્વક કહેવાય પોતાના મહારાજ ની વાટ જોતા હોય અને એ રાજા અજમલ એમ કહેવાય કે ધીમી 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 ડગલી પાડી અને પોતાની કચરા ની માલિકો આવતો પણ ત્યારે શું કહેવાય હે આવી સોને કી સડી રૂપે કી મસાલ સોને કી આવી સોને કી સડી રૂપે કી મસાલ ઝરમરિયા જામા કેસરિયા વાઘા રાજા અજમલ ને જાજ ખબા જગદંબા મા તુજો ગણી આન માડી જમીએ તારા જા એ કોણ આઈ તારા દીવડા બડે મારી પરગટ સોમા ઘોડિયા આજે રાજ માં ઇજ તારે કોળલ સામારે મળ્યા એ હૈયે મારા ગણો માં રાજ માં તારે કોળલ સામારે Thank you.
રાજમાં બોલાવવાનું કારણ. અરે વીર પ્રધાન, આજ નથી તમારો વાક, નથી તમારો ગુનો. હા મહારાજ, પણ અત્યારે બોલાના કરંત વિરાજ ક્યાંક વીજળી સંકાર કરે છે, જરમર જરમર મેહુલા વરસી રહ્યા છે. તો આજ આપણે ઘણા સમયથી આપણે નગર સીસા માટે નથી ગયા. ધોલે પ્રધાનજી, આજ મને મથાય છે કે આજ મારે નગર સીસા માટે જવું છે. મારે ઘોડીને જારે કરો વિરા. ભલે મહારાજ, આપણા ભરેલા શબ્દ છે. એ આજે રાજાને પ્રધાન બને સાલિયા રે. હલો, પરબના પીરની જય, અમર માતની જય, ગોરા બાપુની જય. અત્રે પધારેલા સમસ્ત નાગધરા ગામ તેમજ ગોરા બાપુ સેવકગણ વતી બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આમ બાપુના પરચા કે પ્રસંગ વિશે કહીએ તો ઘણો સમય વયો જાય, પણ મને અનુભવ છે તો હું એક પ્રસંગ કહું. અહીંયા આપણે અત્રે જેતપુરથી પધારેલ મુસ્લિમ ભાઈઓ છે, એમાં નયનભાઈ તેમજ અખ્તરભાઈ, અમે એક વર્ષ પહેલા હું ને બાપુ ગયા હતા. ગોતા ગોતા ખબર નહોતી ત્યારે 2,60,000 ભાડામાં ફેક્ટરી હકાવતા, અને અમે બહુ માથાકૂટ કરી બધી જગ્યાએ. ક્યાંય અમને કાપડ બાપુને જોયું એવું નહોતું મળતું, પણ આ ભાઈ રઘુવીર નામ વાંચીને ગયા હતા. ખબર નહોતી કોણ છે, છતાં એટલો આદર આવકાર આપ્યો અને બહુ બાપુએ માથાકૂટ કરી. પૈસા માય તમે કયો તો જ કાપડ લેવું છે. એ કે હું આજે કાલે એક રૂપિયો નહીં લો. બાપુ કે મારે વધારે કાપડ જોઈએ છે. કે બાપુ ફેક્ટરી તમારી 25 માંગ્યું ને 55 આપ્યું. એ કાપડ લઈને આવ્યા પછી એક વર્ષ પછી બાપુને પાછું જોતું તો હું બાપુ એક મહિના દિવસ પહેલા પાછા જેતપુર ગયા. તો એ ભાઈને અમે ફોન કર્યો, તેણે કીધું કે મને તમારો અને બાપુનો કોઈ કોન્ટેક્ટ નહોતો, હું એક વર્ષ છે બાપુને ગોતું છું. આજે મારે 12.5 કરોડની ફેક્ટરી ડાયમંડ નામની જેતપુરમાં એ ભાઈને છે. એક વર્ષમાં આ બાપુના આશીર્વાદ અને એને એના અલ્લાહના આશીર્વાદ. આજે અત્યારે 125 મીટર કાપડ અમે એક મહિનાથી પહેલા ગયા ત્યારે આપ્યું, અને 3 કલાક ફેક્ટરીનું કામ બંધ કરીને સતત બાપુની સેવામાં રહ્યા, અને વિદાય ટાણે 501 રૂપિયા, અને આજે મારા અંદાજ મુજબ 55 મીટર કાપડ લઈને આવ્યા છે. તો આપણે હું અને ગોરા બાપુ વતી એનું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર. આવા તો ઘણા બધા એવા સેવક છે, અમારે સુરતથી ઉમેશભાઈ બતાવ્યા છે, બીજા પણ નામી અનામી ઘણા બધા એવા બાપુના સેવક છે. અવિનાશભાઈ, આપણે નાગધરાનું જ ગૌરવ, એવા ઘણા બધા એવા સેવકો છે કે જે બાપુ વિશે અવિરત દિવસ અને રાત કામ કરે છે. એવા અમારે ઉમેશભાઈ પણ છે, ઉમેશભાઈ જૈન સુરત થી. તો બધાનું હું નાગધરા ગામ ગોરા બાપુ વતી હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમદાવાદ થી પધારેલ અમદાવાદના સેવક ગણો પણ બહુ જ ખૂબ બાપુને બધી રીતે મદદ કરે છે, અને આવતીકાલ ને પરમ દિવસે 31 તારીખે અમદાવાદ નિકોલ ખોડલ ફાર્મમાં પણ જબરજસ્ત પ્રોગ્રામનું આયોજન કરેલું છે. તો સુરત અને અમદાવાદ થી બાપુનું સેવક ગણ પધારેલું છે, બધાનું હાર્દિક સ્વાગત. તેમજ આપણે ભાલથી પધારેલા ભુવાજી છે, એમનું પણ આપણે જોરદાર તાલીઓથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કે આવો અનેરો અવસર હોય તો ક્યાં ક્યાંથી આપણે ખબર પણ ન હોય, પણ કેવા કેવા સંતો મહંતો ભક્તો અને અહીંયા આવી જતા હોય છે. આ બધી બાપુની અમરમાની અસીમ કૃપા છે. અને બીજું કે હું ને મને તો ટૂંક સમયમાં કોઈ 40 વર્ષ છે એવું છે બાપુનું, કે આજુબાજુના ગામમાં વરસાદ હોય પણ 40 વર્ષની અંદર આ ગામમાં બાપુનો પ્રસંગ કોઈ દી વરસાદે બગાડ્યો નથી. હું સવારે આવતો તો મને આમામામ થતો હતો, મારા ગામમાં સમઢિયાળામાં એટલો વરસાદ હતો કે બાપુનું કામ થાય પણ એ મન ડગે પણ બાપુનું ન ડગે. આની પહેલા પણ ઉમેશભાઈ ગયા વર્ષે પણ 1-1.5 ફૂટ પાણી હતું, પણ આ નાગધરા ગામ એવું છે કે 2 કલાકની અંદર બાપુનું કામ પરિપૂર્ણ કરી દે ગામ અને અમરમાના આશીર્વાદ. કે આવી વાત કરીએ તો ગામને તો ખબર જ છે કે ભાઈ બાપુ શું છે, પણ એની વિશે કોઈ વાત જ ન થાય. એટલે બહુ નાગધરા ગામ સાથનો સાથ છે, તેમજ સુરત અમદાવાદથી બધા સેવકગણનો સાથ. એટલે હું નાગધરા ગામ અને બાપુનું સેવકગણ વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને ભલગામથી પધારેલ તેમજ પિંડા ખાય તે આ રામા મંડળનું પણ હું અલગધણી રામા મંડળનું પણ હાર્દિક ગોરા બાપુ વતી નાગધરા ગામ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અમારે લાઈવ કરી રહ્યા છે કાનભાઈ ગોરીવાળી તેમજ
પિંડા ખાઈ નો ગૌરવ શ્રી રજનીકભાઈ કૃષ્ણા ડિજિટલ સ્ટુડિયો એ પણ ખૂબ બહુ સરસ કામગીરી કરે છે, જ્યાં રામા મંડળ નું લાઈવ કરે છે, તો એમનું પણ દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અને ભલગામ થી પધારેલ ઉગમ ગેરેજ વાળા ચિમનભાઈ નું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અત્રે પધારેલ બાપુ નું પણ ગોરા બાપુ તેમજ નાગદર ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. ઓમ નમો નારાયણ બાપુ. શંભુદાસ બાપુ પધાર્યા છે, તેમનું પણ ગોરા બાપુ વતી હાર્દિક સ્વાગત. બોલ દ્વારિકારી શની જય કૃષ્ણ કનૈયાલા